ગુડ મોર્નિંગ મિત્રો હું પ્રણવ મહેતા વાઇઝન રીતની આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ધોરણ દસ ગણિતની અંદર આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ પ્રકરણ ચાર દ્વિઘાત સમીકરણમાં વર્ગની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવી શકાય અને વિવેચક મેળવી બીજ શોધવાનું સૂત્ર તારવો એ જ એવો જો પ્રશ્ન પૂછાયો હોય તો પણ આજ કરવાનું હોય છે મિત્રો પૂર્ણવર્ગની રીતની વાત કરીએ તો એ દ્વિઘાત સમીકરણ માટેની વાત કરીએ છીએ આપણે તો દ્વિઘાત સમીકરણ એટલે એવું સમીકરણ કે જે સમીકરણની અંદર સૌથી વધુ ઘાત ધરાવતું જે પદ છે તેની ઘાત બે હોય એટલે કે બે ઘાતવાળું સમીકરણ હોય અને તેનું જે એક પદ જે સૌથી વધુ ઘાત ધરાવતું પદ છે તેની ઘાત બે છે અને અહીંયા દ્વિઘ બે ઘાત ધરાવતું સમીકરણ છે તેનાથી વધુ ઘાતવાળું કોઈ સમીકરણ છે નહીં તેથી આ સમીકરણને દ્વિઘાત સમીકરણ કહી શકાય પરંતુ એ ધ્યાન રાખવું પડે મિત્રો કે એ જે બેઘાત ધરાવતું સમીક બે પદ જે છે એક્સ સ્ક્વેર એનો એની અંદર જે સહગુણક છે એક્સક્વેરનો એ તેની કિંમત શૂન્ય ના રહી રહી શકે માઇનસમાં રહી શકે એટલે કે ઋણ હોઈ શકે ધન હોઈ શકે પરંતુ જો તેની કિંમત શૂન્ય મૂકી દો તમે તો એ એક્સ પ્રથમ પદ એટલે કે એક્સકવેર સાથેનો ગુણાકાર થઈને તે પોતે આખું પદ શૂન્ય બની જાય એટલે બે સમ પદ અહીંયા કંઈ જોવા મળશે નહીં તેથી આ સમીકરણ જો એની કિંમત શૂન્ય થઈ જાય તો આ સમીકરણને દ્વિઘાત સમીકરણ કહી શકાય નહીં તેથી એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે એની કિંમત શૂન્ય હોઈ શકે નહીં એ ઉપરાંત મિત્રો એ બી જે છે તેની કિંમત કોઈ પણ હોઈ શકે એવું જ નહીં કે નેચરલ નંબર જ હોય કે વોલ નંબર હોય એટલે કે પૂર્ણાંક સંખ્યા હોય પૂર્ણ સંખ્યા હોઈ શકે ઋણ સંખ્યા હોઈ શકે અપૂર્ણાંક હોઈ શકે સમય હોઈ શકે અસમય હોઈ શકે દરેક હોઈ શકે એ બી અને સીની કિંમત એટલે એ બી એને સીની કિંમત વાસ્તવિક સંખ્યાઓ હોઈ શકે એટલે એ અને બી અને સી ત્રણે ત્રણ આરના સભ્ય છે એ એન્ડ બી ઓર સી આર બિલોંગ્સ ટુ આર હવે મિત્રો આજે આપણે આ સમીકરણમાંથી આ જ સમીકરણ કે જેનો કોઈ સગુણક નિશ્ચિત ખબર નથી તો આવા સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવીએ તો એના માટે આપણે પૂર્ણ વર્ગની રીત આપણે ભણી ગયા છીએ આઠમા સાતમાં ધોરણથી તમે ભણો છો તો એની અંદર જો આ પ્રકારના ત્રણ પદ આપણી પાસે હોવા જોઈએ એક પ્રથમ પદ એક મધ્યમ પદ અને એક અંતિમ પદ એટલે કે ફર્સ્ટ ટર્મ મિડલ ટર્મ એન્ડ લાસ્ટ ટર્મ એટલે અહીંયા આપણે જોઈએ તો એ કઈ પ્રકારના હોવા જોઈએ તો અહીંયા ત્રણ પદ તો છે અહીંયા પણ ત્રણ પદ આપણે હોવા જોઈએ ત્રણ પદ કેવા હોવા જોઈએ તો આપણે જોઈએ તો ત્રણ પદ કેવા હોવા જોઈએ તો ત્રણ પદ એ રીતે હોવા જોઈએ કે જેમાં પ્રથમ પદનું વર્ગમૂળ એટલા માટે કે આપણે એનો વર્ક કરવો છે એટલે પ્રથમ પદનું વર્ગમૂળ અંતિમ પદનું વર્ગમૂળ એટલા માટે કે આપણે એનો વર્ગ કરવો છે વર્ગને અલગ તરીકે દર્શાવવું છે એટલે આપણે તેનું વર્ગમૂળ કરીએ છીએ એટલે પ્રથમ પદનું વર્ગમૂળ અને અંતિમ પદનું વર્ગમૂળ એ બંનેનો મધ્યમ પદમાં એ બંનેનો ગુણાકાર થઈ એનો પાછો બે સાથે ગુણાકાર થાય જો એ પ્રમાણે આપણને મધ્યમ પદ મળે એ રીતનું થવું જોઈએ તો આપણે તેને કહી શકાય કે એ સમીકરણ જે છે તે પૂર્ણ વર્ગ સમીકરણ છે કે જેનું વર્ગમૂળ કાઢી શકીએ અને બે સમાન પદવાળો અવયવ મળી શકે તો અહીંયા પ્રથમ પદની વાત કરીએ તો એ એક્સ સ્ક્વેર અને અંતિમ પદની વાત કરીએ તો સી તો સી અને એ એક્સ સ્ક્વેર નો વર્ગમૂળ કરીને જો આપણે એને બે વડે ગુણીશું તો મધ્યમ પદ બી એક્સ મળતું નથી તો શું કરીશું તો હવે આપણે એવું કંઈક ગોઠવણી કરીએ કે ત્રીજું પદ એવું મળે કે જેનો પ્રથમ પદ સાથે ગુણા પ્રથમ પદના વર્ગમૂળ સાથે ગુણાકાર કરીએ અને બે વડે ગુણીએ તો આપણને મધ્યમ પદ મળે એના માટે આપણે જો આ પ્રકારનું સમીકરણ થતું હોય તો આપણે તેનો અવયવ એટલે કે બંને પ્રથમ પદ અને અંતિમ પદનું વર્ગમૂળ આખાનો સરવાળો અથવા તો બાદ બાકી અને આખાનો વર્ગ એ પ્રમાણે અવયવ પાડી શકીએ કારણ કે પૂર્ણ વર્ગ બને છે આખું જે પદ છે બંને તે પૂર્ણ પૂર્ણવર્ગ થાય છે હવે તમે અહીંયા પ્રથમ પદ મધ્યમ પદને અંતિમ પદની જગ્યાએ જો તમે કોઈ સૂત્ર યાદ રાખ્યું હોય તો એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી બી સ્ક્વેર અને એનો જવાબ આવે એ પ્લસ બી હોલ સ્ક્વેર આવું તમે યાદ રાખ્યું હોય તો પણ આ એ જ વસ્તુ છે એમાંથી કંઈ અલગ વસ્તુ નથી પણ આપણે એને પ્રથમ પદ મધ્યમ પદને અંતિમ પદ વડે સમજીશું તો અહીંયા તમે જોઈ શકો કે મધ્યમ પદ જે મિડલ ટર્મ છે તે કેવું મળશે આપણને બે ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ અને અંતિમ પદનું વર્ગમૂળ તો એનો ઉપયોગ કરીને આપણે મધ્યમ પદ શોધવાનું છે તો મધ્યમ પદ બરાબર ગુણ્યા પ્રથમ અને એને અંતિમ પદનું વર્ગમૂળ બરાબર તો આપણે એ જોઈએ કે આપણે જરૂર છે પ્રથમ પદ એક્સવેર અને મધ્યમ પદ તો બી એક્સ જ રાખવા છે તો સી એવું શોધવાનું છે એટલે કે અંતિમ પદ એવું શોધવાનું છે કે જે આપણને આ બંને પ્રથમ પદ અને મધ્યમ પદ એ જ રહે તો અંતિમ પદ શોધવા માટે આપણે વધારાની વસ્તુ જે છે અંતિમ પદની સાથે બે અને પ્રથમ પદનું વર્ગમૂળ એને આપણે બરાબરની પેલી બાજુ લઈ જઈશું તો અહીંયા ગુણાકારમાં એટલે પેલી બાજુ જશે એટલે ભાગાકાર થશે હવે ત્યાર પછી અહીંયા આજે વર્ગમૂળમાં છે અંતિમ પદ એને વર્ગને પેલી બાજુ લઈ જઈએ વર્ગમૂળને પેલી બાજુ લઈ જઈશું એટલે કે બંને વર્ગ થઈ જશે અથવા બંને બાજુ વર્ગ કરીશું એટલે આ બાજુ તો વર્ગ થશે ને આ બાજુ વર્ગ વર્ગમૂળ ઉડી જશે એટલે એલ એટલે કે અંતિમ પદ રહેશે હવે અહીંયા વર્ગને ઉપર અને છેદમાં અંશ અને છેદમાં બંનેને અલગ અલગ વર્ગ આપીએ તો મધ્યમ પદનો વર્ગ મળશે ઉપર એટલે આ રીતે જ મળશે તમને મધ્યમ પદનો વર્ગ મળશે અને છેદમાં નો વર્ગ એટલે કે ચાર અને પ્રથમ પદના વર્ગમૂળનો વર્ગ એટલે વર્ગ ઉડી જશે એટલે પ્રથમ પદ રહેશે આ થયું આપણું અંતિમ પદનું સૂત્ર તમારે જ્યારે દાખલો ગણવાનો હોય અને સહગુણક આપેલો હોય ત્યારે તમારે આ બધું કરવાની જરૂર નથી તમારે ફક્ત અને ફક્ત અંતિમ પદનું સૂત્ર જે અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ એ મૂકીને તમે દાખલો ગણી શકો છો અને અંતિમ પદ શોધી શકો છો ત્યાર પછી આપણે પણ એમાં વિગત સમીકરણ અહીંયા તો આપણી પાસે સૌગુણક નથી પણ આપણે જે છે તેને જ આપણે મૂકી દઈએ કિંમત તો પણ આપણો દાખલો થશે હવે મધ્યમ પદ આપણી પાસે બીએક્સ છે જે આપણે મધ્યમ પદની જગ્યાએ મૂકી દીધું આખાનો વર્ગ પ્રથમ પદ એ એક્સ છે એ આપણે એફ એટલે કે પ્રથમ પદની જગ્યાએ મૂકી દીધું એટલે એક્સનો ઓલરેડી વર્ગ છે ત્યાં તો ત્યાર પછી બી એક્સનો વર્ગ એટલે કે બીએક્સ ગુણ્યા બી એક્સ વર્ગ છે એટલે બે વખત લખી શકાય એ જ રીતે એક્સને પણ બે વખત લખી શકાય તો અહીંયા અંશ અને છેદમાં તમે જોશો તો એક્સ એક્સ ઉડી જશે તેથી ઉપર બચશે બી ગુણ્યા બી એટલે બી સ્ક્વેર અને છેદમાં ચાર ગુણ્યા એટલે કે ચાર એ આ જે આપણી પાસે છે તે અંતિમ પદનું અંતિમ પદ મળ્યું છે આ અંતિમ પદને આપણે અહીંયા જોડશું એટલે પ્રથમ પદને મધ્યમ પદે જ રહેવા દઈએ છીએ અને અંતિમ પદ એવું બનાવ્યું કે જે પ્રથમ પદ અને મધ્યમ પદને એ જ રહેવા દઈએ તો પણ આપણે પદ અંતિમ પદનો ઉપયોગ કરીને આ ત્રણ મળીને પૂર્ણવર્ગ લાવ્યા છીએ લાવ્યા છીએ તો વધારાનું લાવેલા હોવાથી પ્લસ કરેલું હોવાથી પાછું માઇનસ કરવું જ પડે કોઈ પાસેથી ઓછીના લીધેલા કઈ પણ વસ્તુ હોય તેને પાછી આપવી જ પડે તેથી આપણે એક વખત પ્લસ પણ કરવું પડે એક વખત માઇનસ પણ કરવું પડે તો જ સમીકરણ સંતુલનમાં રહે અને અંતે કિંમત શૂન્ય મળે તો આપણી પાસે કોઈ પણ સમીકરણ હોય અને છેદની અંદર કંઈક આવતું હોય એટલે ભાગાકારવાળું આવતું એટલે કે અપૂર્ણાંક આવતું હોય એટલે થોડું અઘરું લાગે આપણે કશું જ કરવાનું ક્યારેય પણ કોઈ પણ દાખલામાં છેદ આવતો હોય અપૂર્ણાંક આવતું હોય તો એ સમીકરણ જો હોય કે બહુપદી જેવું કંઈ પણ હોય તો એ છેદવાળી સંખ્યાઓનો ગુણાકાર અથવા તો લસા કરીને તમામ પદ સાથે ગુણાકાર કરી દેવાનો અહીંયા ચાર એ બંનેમાં કોમન છે એટલે ચાર એને આપણે બધા સાથે ગુણાકાર કરી દઈશું બધા પદ એટલે એક બે ત્રણ ચાર પાંચ અને બરાબરની પહેલી બાજુ પણ શૂન્ય કુલ છ પદ સાથે આપણે ગુણાકાર કરવાનો છે ચાર એનો તો જોઈએ મિત્રો કે ચાર એનો એ એક્સ સ્ક્વેર પહેલાં પદ સાથે ગુણાકાર કરીએ એટલે આપણને એ તો બે વખત છે એટલે ચાર એનો વર્ગ અને એક્સનો વર્ગ મળશે બીજા પદ સાથે ચાર એ બી એક્સ પરંતુ ત્રીજા પદ સાથે જો આપણે ગુણાકાર કરીશું તો ચાર એ બી સ્ક્વેર માઇનસ ચાર એનો ચાર એ વડે ગુણાકાર કરીશું એટલે ચાર એ અંશમાં ચાર એ છેદમાં એટલે ચાર એ ચાર એફ ઉડી જશે એટલે તમને આ પ્રકારનું આખું સમીકરણ મળશે અને ઝીરો સાથે પણ જો ચાર એનો ગુણાકાર કરીશું તો એ ચાર એ ગુણ્યા શૂન્ય એટલે શૂન્ય થઈ જશે એટલે આપણને બરાબરની જમણી બાજુ પણ શૂન્ય મળશે અને આમ બધી બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુની કિંમતોમાં સંતુલન સંતુલન રહે એટલે તો આપણે સમીકરણ કહી શકીએ મિત્રો એ ખાસ યાદ રાખજો જે ફેરફાર તમે બરાબરની ડાબી બાજુ કરો છો એ જ ફેરફાર બરાબરની જમણી બાજુ પણ કરવો પડશે હવે આગળ જઈએ તો અહીંયા બરા આજે પહેલા ત્રણ પદ તો આપણે ઉપયોગી છે પૂર્ણવર્ગ બની ગયા છે એટલે એનો તો આપણે આગળ ઉપયોગ કરીશું પણ આ છેલ્લા બે પદ છે એમાંથી હું આ બંને છેલ્લા બે પદને હું કોમન કાઢી લઉં માઇનસ સામાન્ય કાઢી લઉં તો માઇનસ માઇનસ બી સ્ક્વેર તો પ્લસ થઈ જશે અને માઇનસ પ્લસ માઇનસ ફોર એસી થઈ જશે અને આનો આપણે અલગથી આપણે એને ગણતરી કરશું ત્યાર પછી આ જે પ્રથમ ત્રણ પદ જે પૂર્ણવર્ગ બની ગયા છે તો એનું આપણે કઈ રીતે કરશું ફરીથી આપણે યાદ કરીએ તો આ પ્રથમ ત્રણ પદમાં પ્રથમ પદ મધ્યમ પદ અને અંતિમ પદ છે તેને આપણે આ રીતે ગોઠવણી કરીને ચેક કરશું કે ખરેખર મધ્યમ પદ મળે છે ફરીથી એક વખત ચેક પણ થઈ જશે અને જો આપણી કોઈ ભૂલ હશે તો પકડાઈ જશે તો આપણે ચેક કરીએ તો પ્રથમ પદ એટલે ચાર એ સ્ક્વેર એક્સ સ્ક્વેરને હું એફ ટીની જગ્યા મૂકું તો ચારનું વર્ગમૂળ મળશે બે એ સ્ક્વેરનું એ અને એક્સ સ્ક્વેરનું એક્સ અને અંતિમ પદની જગ્યાએ મૂકું તો બી સ્ક્વેરનું વર્ગમૂળ મળશે બી એટલે હવે બી અને અહીંયા મળશે બે એ એક્સ એ હું વચ્ચે મૂકું તો બે એ એક્સ અહીંયા રહેશે અને બી અહીંયા રહેશે બી ગુણ્યા બે બે ગુણ્યા બે એટલે ચાર એ બી એક્સ મળશે જો તમે આ રીતે તમે જોઈ શકો છો પ્રથમ ત્રણ પદ આ રીતે ગોઠવણી કરવાથી અહીંયા બે ગુણ્યા બે એટલે ચાર એ બી અને એક્સ આપણને મધ્યમ પદ મળી જાય છે એટલે આપણો અત્યારે કોઈ ગણતરી ખોટી છે નહીં એટલે ફરીથી આપણે ચેક પણ થઈ ગયું અને જે બરાબર માઇનસની આ બાજુ જે ગ્રીનમાં તમને દેખાય છે બે પદ જે આપણે સામાન્ય કાઢી લીધેલો હતો માઇનસ એમાંથી અને એ ગ્રુપ બનાવ્યું એ ગ્રુપને આપણે ડી નામ આપશું આપણે બાજુમાં લખ્યું જ છે ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ચાર એસી ધારતા સપોઝ ઇટ ઇઝ ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ ફોર એસી સો હવે ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એસી છે તો હું આ જોડકાની જગ્યા હું ડી મૂકી શકું આ સમૂહની જગ્યા હું ડી મૂકી શકું તો વારંવાર આપણે આ બે વસ્તુનો ઉપયોગ કરવાનો પણ નહીં રહેશે વારંવાર લખવાનો પણ નહીં રહેશે એની જગ્યાએ ફક્ત ડી લખશું અને આનો એક બીજો પણ ઉપયોગ છે એના વિશે હું પછી પાછળથી વાત કરું છું હવે આપણે આગળ જોઈએ તો આપણી પાસે જો આ ત્રણ પદ આ રીતે ગોઠવાયા હોય તો આપણે એનો અવયવ શું મળે તો એનું જવાબ તમને એ મળશે કે જે પ્રથમ પદનું વર્ગ મૂળ પ્લસ અંતિમ પદનું છે બી આ બંનેનો આખો કાઉસ અને આખાનો વર્ગ માઇનસ ડી તો છે જ પણ અહીંયા પણ વાળું પદ છે ને અહીંયા પણ આપણે વર્ગ વાળું જોઈએ છે એટલે આપણે ડી ની જગ્યાએ નું વર્ગમૂળ કરી દઈશું એક બાજુ વર્ગ કરશું એટલે બાજુ વર્ગમૂળ કર્યું બીજી બાજુ વર્ગ કર્યો જેમ આપણે આગળ અહીંયા પ્લસ કર્યું અહીંયા માઈનસ કર્યું અહીંયા બધાને ચાર વડે ગુણ્યું તો બરાબર નહીં જમણી બાજુ પણ ચાર એવોડે ગુણ્યું તો એ જ રીતે ડીને સંતુલનમાં લાવવા વર્ગ જોઈતો હોય તો વર્ગમૂળ કરવું પડે આગળ જઈએ તો અહીંયા તમને બે પદ દેખાય છે એક પદ બ્લુ ની અંદર એક પદ ગ્રીનની અંદર બંને વર્ગવાળા પદ છે ને વચ્ચે માઇનસ છે એટલે કે તફાવત વાળી રીત થઈ શકે એટલે કે વર્ગમૂળ બંને બંનેના વર્ગ જે છે તે ધ્યાનમાં નહીં લેવાના અને પહેલા તો આ પદ બેઠું જ લખી દેવાનું ટુ એક્સ પ્લસ બી માઇનસ વર્ગમૂળમાં ડી પણ પરંતુ બીજી વખત જ્યારે તમે એને લખો ત્યારે ટુ એ એક્સ પ્લસ બી પ્લસ લખવું પડે કારણ કે એકવાર માઇનસમાં જવાબ આવશે ને એક વખત પ્લસમાં જવાબ આવી રીતે બે આવ્યો પડશે એનું કારણ એ છે કે અહીંયા માઇનસ છે જો પ્લસવાળું હોય તો આનો કોઈ બીજો અવયવ પડતો નથી માઇનસવાળું હોય તો જ આ રીતે અવયવ પડે છે એનો અર્થ એવો ઘણા લોકો એવું જ કરે છે કે અહીંયા પ્લસ હોય તો પહેલાં પ્લસ લખે ને પછી માઇનસ લખે તો અર્થ જ નથી રહ્યો ને અહીં પહેલાં પ્લસ લખો કે પછી માઇનસ લખો પહેલાં માઇનસ લખો ને પછી પ્લસ લખો કિંમત તો સરખી જ થવાની છે અને ત્યારે જ બને કે માઇનસ પ્લસ માઇનસ થાય ને અહીંયા છેલ્લે પદ માળવું માઇનસ મળવું જોઈએ ત્યાર પછી આ બંનેની વાત કરીએ તો હું પ્રથમ કાઉશ વાત કરું તો પ્રથમ કાઉસની કિંમત જો બીજા કાઉશની કિંમત ઝીરો હોય આપણે પ્રથમ કાઉસને બરાબરની પહેલી બાજુ લઈ જઈએ તો બીજા કાઉસની કિંમત ઝીરો મળે અને જો બીજો કાઉસ જે છે તેને બરાબરની પહેલી બાજુ લઈ જઈએ ઝીરો સાથે ગુણાકાર થાય તો પ્રથમ પદનો પ્રથમ કાઉસની કિંમત ઝીરો મળશે એટલે આપણે પહેલાં પ્રથમ કાઉસની કિંમત ઝીરો છે ઉધારીએ તો અને બીજો કાઉસની અથવા તો બીજો કાઉસની કિંમત ઝીરો છે ઉધારીએ તો પહેલાં પ્રથમ પદની પ્રથમ કાઉસવાળી ગણતરી કરીએ તો એમાં આપણે એક્સની કિંમત શોધવાની છે એટલે કે એક્સનો ઉકેલ શોધવાનો છે એટલે કે બીજ શોધવાના છે એટલે એક્સની કિંમત શોધવાની છે તો આ એક્સની કિંમત શોધવા માટે એક્સ સિવાયના જે બીજા પદ છે બી અને ડી વર્ગમું ડી એમને બરાબરની પહેલી બાજુ લઈ જઈએ એટલે બી પ્લસ છે તે માઇનસ થશે અને માઇનસ વર્ગમું ડી જે છે તેમ પ્લસ થઈ જશે હજુ આગળ જઈએ તો એક્સની સાથે ટુ અને એ ગુણાકાર થયેલો છે તો ટુ અને એને પણ આપણે બરાબરની પહેલી બાજુ લઈ જઈએ તો એ ભાગાકાર થશે એટલે કે છેદમાં જશે હવે અહીંયા પણ આપણને એક્સની કિંમત મળશે બીજી કિંમત મળશે બંનેને આપણે અલગ અલગ કિંમત મળે અને એક્સની એક સરખું નામ આપીએ તો એ યોગ્ય ના કહેવાય એટલે હું x વાળા ભાગને હું આલ્ફા નામ આપી દઉં છું એટલે પ્રથમ આપણને બીજ મળે છે આલ્ફા બરાબર માઇનસ બી પ્લસ વર્ગુણમાં ડી છેદમાં ટુ એ ત્યાર પછી જમણી બાજુ વાત કરીએ તો બીજું જે આપણે કૌશ બરાબર ઝીરો ધાર્યો હતો એની વાત કરીએ તો એમાં પણ સેમ વસ્તુ આપણે કરવાની છે પ્લસ બી અને પ્લસ વર્ગમાંડીને બરાબરની જમણી બાજુ એટલા માટે લાવશું કે આપણે એક્સની કિંમત શોધી શકીએ અને એક્સવાળા પદ સિવાયના બે પદ છે તેને બરાબરની જમણી બાજુ લાવ્યા અને એ બંને પ્લસ હોવાથી તે માઇનસ થઈ ગયા એ જ રીતે એક્સની કિંમત શોધવાની હોતી તેની સાથે ગુણાકાર થયેલો ટુ એ જે છે તેને બરાબરની જમણી બાજુ લાવશું તો તે ભાગાકાર થશે અને છેદમાં જશે આ રીતે આપણને બીજો બીજ પણ મળી જ જાય છે પણ એનું બીજું નામ આપીએ તો જે બી પહેલાં નામ કરતાં અલગ હોય તો બંને બીજને આપણે આલ્ફા અને બીટા કહી શકીએ તમે એક્સ પણ કહી શકો બંને બીજને પણ તમે પછી અલગ અલગ ઓળખી નહીં શકો પહેલું પણ એક્સ બીજું પણ એક્સ બીજું એટલે સરખું થઈ ગયું નામ સરખું અને વસ્તુ કિંમત અલગ અલગ એના કરતાં બંનેને અલગ અલગ નામ આપી દો તો આલ્ફા અને બીટા આમ આલ્ફા અને બીટા એ દ્વિઘાત સમીકરણ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરોનું ના બી મળશે તમે ડાયરેક્ટ પણ આ બી એન આલ્ફા અને બીટાની કિંમત મૂકી દો જેમાં ડી ની કિંમત તમારે આ વિવેચકના સૂત્ર પરથી શોધવી પડશે આ વિવેચકનું સૂત્રની વાત કરું ખાસ મિત્રો કે વિવેચકનું સૂત્ર જે આપણે ધાર્યું તો ખરી ગણતરી માટે પણ એ ખૂબ જ અગત્યનું નીવડ્યું કારણ કે જો તમે ડીની કિંમત જ ફક્ત શોધી લો અને તમને ખબર પડી જાય કે ડીની કિંમત માઇનસમાં આવી એટલે કે ઋણ આવી તો તમારે આગળ આલ્ફાની બીટા શોધવાની જરૂર જ નહીં મિત્રો આવા દાખલાનો જવાબ મળે જ નહીં અથવા મળે પણ એ કોઈ વાસ્તવિક પ્રેક્ટિકલી લાઈફમાં ઉપયોગી ના હોય એટલે એને આપણે અવાસ્તવિક બીજ કહીએ દાખલા તરીકે કોઈ સવાલ હોય કે પિતાની પિતા કરતા પુત્રની ઉંમર વધારે હવે આવું કે કોઈ સમીકરણ બનાવતું હોય કે પિતાની પિતા કરતા પુત્રની ઉંમર વધારે તો એના તમને જો વિવેચક બીજ મળશે વિવેચક મળશે તો એ ઋણમાં મળશે કે જેથી કરીને તેના વાસ્તવિક આન્સર નહીં મળશે વાસ્તવિક ઉકેલ નહીં મળશે વાસ્તવિક બીજ નહીં મળશે એટલે ડીની કિંમત માઇનસમાં મળે તમને કોઈ પણ સમીકરણમાં એટલે સીધું જ તમે કહી શકો કે આ સમીકરણના બીજ અવાસ્તવિક છે હા બીજી વસ્તુ ડીની કિંમત શૂન્ય મળે તો શું ડીની કિંમત શૂન્ય મળે તો જુઓ દ્વિઘાત સમીકરણ હોવા છતાં નોર્મલી દ્વિઘાત સમીકરણની અંદર બે બીજ મળે છે પણ જો ડીની કિંમત શૂન્ય મળે તો દ્વિઘાત સમીકરણ હોવા છતાં તેના બંને બીજ સરખા એટલે કે એક જ બીજ મળશે અથવા તો બંને બીજ તમે સરખા પણ કહી શકો અથવા તો એક જ બીજ મળશે કારણ કે જો તમે અહીં સૂત્રમાં ડીની કિંમત શૂન્ય મૂકશો એટલે માઇનસ બી પ્લસ વર્ગમમાં શૂન્ય એટલે શૂન્ય થઈ જશે એટલે રહેશે ઉપર અંશમાં માઇનસ બી ને છેદમાં ટુ અને માં મૂકશો તો પણ એ શૂન્ય થઈ જશે એટલે માઇનસ બીમાંથી શૂન્ય બાદ થશે એટલે માઇનસ બીજ રહેશે ને એટલે આલ્ફા ને બીટ્ટા બંને માઇનસ બી ના છેદમાં ટુ એ મળશે અથવા તો એક્સ બરાબર માઇનસ બી ના છેદમાં ટુ ટુ એ મળશે એટલે અહીંયા વાસ્તવિક રીતે જો ડીની કિંમત શૂન્ય હોય તો એક જ બીજ મળશે અને ત્રીજી વસ્તુ કે જો ડીની કિંમત શૂન્ય કરતા વધુ એટલે કે ધનસંખ્યા હોય તો વિવેચકની આપણે બીજની કિંમતો અલગ અલગ એટલે કે ભિન્ન મળશે અને ડીની કિંમત અલગ અલગ હોય એમાં પાછું જો ડીની કિંમતમાં ડીનું વર્ગમૂળ બરાબર ના મળતું હોય અવિભાજ્ય સંખ્યા હોય એટલે ડી અસમય સંખ્યા હોય તો આખા બીજની કિંમત પણ અસમય થાય કારણ કે અસમય સંખ્યાનો સરવાળો કે ભાગાકાર તમે સમય સંખ્યા વડે કરો તો એ સમય સંખ્યા અસમય સંખ્યા સમય સંખ્યામાં બદલાઈ શકે નહીં તેથી અસમય સંખ્યા સાથે કરેલો સરવાળો એટલે કે અસમ ડીની કિંમત અસમય છે તેનું વર્ગમૂળ કરીને તેના વર્ગમૂળ જે છે તે અસમય છે તેના તેની સાથે બીનો સરવાળો માઇનસ બીનો સરવાળો કરો ટુ એનો ભાગાકાર કરો તો કોઈ અર્થ રહેશે નહીં એ અસમય જ રહેવાની છે કારણ કે બી અને ટુ એ સમય હોય છે એટલે અસમય સંખ્યા મળશે બંને બીજ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર અમારા આવનારા વિડીયો ઉપર એક ઝલક લઈ લઈએ તો ધોરણ દસ અને બાર ગુજરાત બોર્ડ માટે ગુજરાતી હિન્દી તેમજ અંગ્રેજી માધ્યમ માટે અટપટા અને અઘરા દાખલા સરળતાથી કેવી રીતે કરી શકાય વિજ્ઞાનના અટપટા સવાલ ટેકનિકલ રીતે કઈ રીતે થાય પરીક્ષાના રિવિઝન માટે તમારા કોઈ પ્રશ્નો હોય પરીક્ષાલક્ષી અને વાંચનલક્ષી તમારે સૂચનાઓની જરૂર હોય અને આ વેકેશનની અંદર ખાસ કરીને અંગ્રેજી ગ્રામર અને સ્પોકન માટેના પણ વિડીયો મૂકવાના છીએ અમારી વિનંતી છે કે અમે હજુ તમારા જેવા વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોની સાથે રહીને શિક્ષણ ક્ષેત્રમાં વધુ ને વધુ ક્રાંતિ લાવવા માગીએ છીએ જેથી તમારા સૂચનો અને તમારા દરેક વિષયને લગતા સવાલ પણ અમને પૂછી શકો છો નીચે કોમેન્ટ બોક્સ છે તેની અંદર લખો તમે અમારા વિડીયોનો વધુને વધુ લાભ લઈ શકો અને એ માટે સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવા અપડેટ્સ મેળવતા રહો આ સબ્સ્ક્રાઇબ બટન પર ક્લિક કરવાથી તમને અપડેટ્સ આવી જશે એટલે કે નીચે આ સબ્સ્ક્રાઇબ બટન આવું જે સબ્સ્ક્રાઇબ બટન તમને જોવા મળશે તે વિડિયોની નીચેના ભાગમાં એ સબસ્ક્રાઈબ બટન પર તમે ક્લિક કરી દેશો અને બાજુમાં ઘંટડી જેવો ભાગ હશે તેને પણ ક્લિક કરશો એટલે તમને નોટિફિકેશન આવી જશે અમે કંઈ પણ નવા અપડેટ્સ મૂકશું કોઈ પણ નવા વિડીયો મૂકશો એટલે તમને નોટિફિકેશન મળી જ જશે તમારા મિત્રોને પણ શીખો અથવા આ વિડીયો તેમને શેર કરો થેન્ક યુ ઓલ ધ સબસ્ક્રાઈબર્સ એન્ડ વિવર્સ હેવ અ નાઇસ ડે